ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णम एव अवशिष्यते। आ खूब सुंदर मंत्र छे। क्या एक ज मंत्र होय जो कशुज न होय तो पण आपी संस्कृति में क्या वांधो न आवे इतलू सुंदर आ मंत्र छे। गहन मंत्र छे, अलग अद्भुत मंत्र छे एवं कोई कहे छे। ज्यारे बीजी एक व्यक्ति एवी छे कोई फॉरेनर्स ये शू कहे छे के એને તો કે આ મંત્ર શું છે પૂર્ણમ પૂર્ણમદ પૂર્ણમિદમ એટલે કોઈ પંડિતજી પાસે ગયા અને એને શીખવા માટે એણે પ્રયત્ન કર્યો તો એણે શું કહ્યું કે આ તો અપરિપક્વ માણસનો બબડાટ છે, આ કશું જ છે નહીં, આમાં તો કંઈ નથી। તો હવે આપણે વિચારવાનું રહે કે ખરેખર આ મંત્ર બબડાટ છે કે કોઈ ગહન તત્વની વાત કરે છે। तो पहला तो अपने एक एक शब्द ने समझीशो तो समझ पड़ से। तो पहला शब्द है पूर्ण। पूर्ण एटले पूर्ण अथवा तो पूरेपूरु भरेलू। वैदिक भाषा में कहिए तो पूर्ण एटले अनंत निरपेक्ष पूर्णता एटले कि जेमां लेश मात्र पण उणप नथी। पूर्ण એટલે જેમાં કંઈ ખૂટતું નથી, જે બધાને આવરી લે છે, જે બધાને પોતાનામાં આવરી લે છે એને કહીશું પૂર્ણ। પછી શું છે પૂર્ણ અદહ, બરાબર ને? પૂર્ણ અદહ, અદહ એટલે તે એટલે કે જે મારા ઇન્દ્રિયનો વિષય નથી, તે તમને કહું તે એટલે ઇન્દ્રિયનો વિષય નથી, ઇન્દ્રિય ગોચર નથી એટલે કે જે પ્રત્યક્ષ નથી પણ કેવો છે પરોક્ષ। પરોક્ષ કેવી રીતે હોઈ શકે? કાં તો દેશની દ્રષ્ટિએ કોઈ અવરોધ છે એટલે મને દેખાતું નથી। જેમ કે અહીંયા બેઠા છીએ ત્યારે મને ભાવનગર છે પણ મને દેખાતું નથી, એટલે દેશની દ્રષ્ટિએ કોઈક અવરોધ છે, કોઈ અંતરાય છે એટલે આપણે શું કહીએ છીએ તે। અથવા તો કાળની દ્રષ્ટિ અવરોધ હોય, અંતરાય હોય, તો કાળની દ્રષ્ટિએ જોઈએ તો શું છે કે પૌત્રાદી દ્રષ્ટાંત, પૌત્ર વગેરે જે અત્યારે નથી પણ ભવિષ્યમાં એની શક્યતા છે એટલે એને કહ્યું તે। હવે ત્રીજી વસ્તુ, એક તે કઈ આવે કે વસ્તુ અહીંયા છે જ, હાજર છે, જેનું અનુભવ કરું છું પણ મને એની ખબર નથી, એ પણ તેમાં આવે। જેમ કે આપણા સ્વામીજી મહારાજ એક વખત દિલ્હીથી ઋષિકેશ જવા માટે પ્લેનમાં જતા હતા, એક વ્યક્તિ સ્વામીજીની બાજુમાં બેઠો, ફોરેનર હશે, ઘડી ઘડીમાં સ્વામીજીનો અડટ થાય, સ્પર્શ થઈ જાય, પણ એ સ્વામીને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો? તો કે દેહરાદૂન અને ત્યાંથી ઋષિકેશ, મારે ઋષિકેશ જવું છે, પણ તમને ખબર છે કે સ્વામી દયાનંદ આશ્રમ ક્યાં? એટલે વ્યક્તિ બાજુમાં બેઠી છે, એને સ્પર્શ પણ થાય છે, અનુભવ પણ થાય છે, પણ જ્ઞાન નથી, એટલે જ્ઞાન અજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ અંતરાય છે, અવરોધ છે, માટે શું છે તે, એટલે તે એટલે કે જે ઇન્દ્રિય ગોચર નથી પણ ભવિષ્યમાં એ ઇન્દ્રિય ગોચર થઈ પણ શકે। ખ્યાલ છે કેટલું મોટી વાત કરી દીધી અહીંયા? એટલે આમ દેશ કાળ કે અજ્ઞાનની દ્રષ્ટિએ અથવા એક હોય કે તેથી વધારે પણ એ વસ્તુ જ્યારે અવરોધરૂપ બને ત્યારે એ આપણા ઇન્દ્રિય ગોચર થતું નથી, એને આપણે શું કહીશું અદહ, બરોબર? એટલે અદો બહુ સ્પષ્ટ થઈ ગયું। હવે પાછું એ પણ ખરું કે અવરોધ દૂર થાય તો એ પાછું ઇદમ બની શકે, એટલે કે જે અદહ જે જ્ઞેય છે જે જાણવા યોગ્ય છે એ વસ્તુનો નિર્દેશ અદહ દ્વારા કરવામાં આવે છે। હવે બીજો શબ્દ શું છે ઇદમ, ઇદમ એટલે કે જે પરોક્ષ નથી, આ ઇદમ એટલે આ એટલે કે જે પરોક્ષ નથી,
પણ મારા ઇન્દ્રિયનો મારી ઇન્દ્રિયોનો વિષય છે, મારા મનનો પણ વિષય બની શકે. એટલે કે જે દ્રષ્ટા અથવા તો આપણે કહીએ ને હું, એના ઇન્દ્રિય અને મન અંતઃકરણનો જે વિષય બની શકે એને કહેવાય ઇદમ. અને અધઃ છે એ પણ કેવો છે કે જે દેશ કાળ કે જ્ઞાનની દ્રષ્ટિએ અંતરાય છે, માટે તે છે એ પણ ક્યારેક ઇદમ બની શકે. એટલે આમ જોવા જઈએ તો ઇદમ કેટલી મોટી વસ્તુ છે. બધા પદાર્થ, જગતના બધા પદાર્થને આમ કહીએ તો આવરી લે છે. એટલે ઇદમમાં આ બધાનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ જઈએ. પહેલાં તો અધઃ કોને કહેવાય અને ઇદમ કોને કહેવાય એ આપણે જોયું. હવે શું કહે છે? પૂર્ણ મદઃ. પૂર્ણ મદ એટલે પૂર્ણમ અધઃ, એવું થયું ને. પણ એ પહેલાં ઇદમને જોઈએ કે વધારે મજા પડે, કારણ કે એટલા માટે કે ઇદમ એટલે આ આ પૂર્ણ છે. અધઃ માટે આપણે જોઈશું તે, તે એટલે જે આપણે પરોક્ષ છે, ઇન્દ્રિય ગોચર નથી, એટલે તે એટલે બ્રહ્મ પણ થાય. પણ એ વસ્તુ સમજવી સરળ છે, પણ આ સમજવી જરા ઉશ્કેલ છે. કારણ કે શું કહે છે? ઇદમ પૂર્ણ, આ પૂર્ણ છે. એટલે આમાં આ જગતના બધા પદાર્થો આવી ગયા અને આ પણ આવી ગયો, હું પણ આવી ગયો છે ને. હવે વિચાર કર્યો કે જગતના પદાર્થ અને જેને હું કહું છું એ બંને પૂર્ણ છે. પણ એ આપણા ભલે શાસ્ત્ર કહે છે કે પૂર્ણ છે, પણ આપણા અનુભવનો વિષય નથી. જેને આ હું કહું છું એ અને જગતનો પદાર્થ, એના માટે આપણે આને લઈએ. જો કારણ કે બહુ સુંદર દ્રષ્ટાંત છે. આ ફૂલ અને હું એ બંને પૂર્ણ હોય તો કેવા હોય છે? હું ફૂલ હોવું જોઈએ અને ફૂલ એ હું હોવા જોઈએ. પણ એ શાસ્ત્ર કહે છે, માટે આપણે તર્ક દ્વારા એવું વિચારીએ કે આ ફૂલ પૂર્ણ છે અને હું પૂર્ણ છું. પણ આપણો અનુભવ શું કહે છે કે કોઈ રીતે આ હું જેને કહું છું એ તો કેવો છે? બહુ અપૂર્ણ છે. એને કેટલી બધી મર્યાદા છે, એના ઇન્દ્રિયોની મર્યાદા છે. હમણાં જ મર્યાદા આવી, ગમે તેટલું કર્યું તો ચાલુ જ ન થાય. શું થશે? મર્યાદા, એ પૂર્ણ નથી. એને જેને હું કહું છું એ પૂર્ણ નથી. કેટલી બધી મર્યાદાઓમાંથી પસાર થવું પડે. આપણે પોતે અનુભવ કહે છે કે ભાઈ હું જેને પૂર્ણ કહું છું એ તો અપૂર્ણ છે, અતૃપ્ત છે, એને ઘણું બધું હજી પ્રાપ્ત કરવાનું છે. અને જેને આ ફૂલ કહીએ છીએ એ તો જો, કારણ કે બેને ખબર હતી કે સાંજનો ક્લાસ શરૂ થશે ત્યારે આ ફૂલની સ્થિતિ આવી થઈ જશે, માટે અત્યારે પૂજા કર લો. કારણ કે ત્યારે ખીલેલા હતા, એટલે જોવા જેવું છે કે ચાર કલાક પછી આ ફૂલની સ્થિતિ શું છે, કે એ પૂર્ણ હોત તો આવું ન હોત. પણ એ પૂર્ણ નથી, એ બદલાતો છે, એ પરિવર્તનશીલ છે. અને જેને હું કહું છું એ પણ કેવું છે? પરિવર્તનશીલ છે, અતૃપ્ત છે, એમાં પણ સતત બદલાવ આવે છે. અને આ ફૂલ બીજા ફૂલ સાથે પણ સરખામણી કરે તો કેવા લાગે? નાનકડા છે, ગુલાબ હોય તો જુદું છે. એટલે આમ આ ફૂલ પણ મર્યાદિત અને એ પણ કાળના જડબામાં છે. ઘણું બધું થઈ ગયું, હમણાં સુકાઈ જશું સાવ. અને હું જેને કહું છું એને પણ ખબર છે કે હું પૂર્ણ હોઈ શકું નહીં, મારામાં પણ પરિવર્તન છે જ, અને કાળના જડવામાં ક્યારે આવી જઈશું ખબર નથી. એટલે આમ વિરોધ છે ને ભાઈ. અને શ્રુતિ તો કહી દે છે કે અધઃ પૂર્ણ ઇદમ પૂર્ણ, ને શ્રુતિ તો પ્રમાણ છે, ને શ્રુતિ તો ખોટું કહે જ નહીં. માં કંઈ આપણે એવું ખોટું કહેવાનું કારણ નથી,
तो हवे शू करें, कारण कि आपणे तो ईदममां जो हजी अद तो बाकी छे आपणे माटे, आ ईदममां जोयुं तेमां आ जगतना पदार्थो अने जे ईदममां हूँ पण आवी जो एमां ज कोई पूर्णता देखाती नथी। तर्कनी दृष्टि कदाच स्वीकारी लईए पण अनुभव आपणो कहे छे के आ कोई संजोगोमां पूर्ण बनी शके नहीं, तो शुं करवुं पड़े, एक ज वस्तु करवी पड़े कि कोई आपणने समझावे। कोण समझावे? જે આ સંપ્રદાયના પરંપરામાં કોઈ હોય જેણે આ સમજાવ્યો હોય એના ગુરુ પાસેથી, એ આપણે કદાચ સમજાવી શકે, તો એણે શું કરવું પડે? તો પહેલાં તો એક જ વસ્તુ છે, એ આપણને શ્રુતિને આધારે સમજાવી શકે, એટલે એણે પણ બીજા ઉપનિષદનું કદાચ અધ્યયન કર્યું હોય તો સમજાવી શકે। તો પહેલાં આપણે શાસ્ત્ર શું કહે છે કે બ્રહ્મ આ જગતનું કારણ છે અને આત્મા એટલે હુંનું પણ સાર તત્વ છે, તો એ બ્રહ્મ શું છે પહેલાં એ જાણવું પડે। તો શ્રુતિ તૈત્રિય ઉપનિષદ શું કહે છે? બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ। બ્રહ્મ શું છે? સત સ્વરૂપ છે, સત એટલે જે ક્યારેય બદલાય નહીં, તે જેમાં ક્યારેય કોઈ પ્રકારનું પરિવર્તન આવે નહીં, તે જે સત છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે સત સ્વરૂપ છે પણ જે ક્યારેય બદલાય નહીં, એટલે જળ છે, તો તરત સુધી કહે છે ના જ્ઞાનમ, એ ચૈતન્ય સ્વરૂપ છે। પણ એથી શું? તો શ્રુતિ કહે છે આગળ અનંતમ, અનંતમ એટલે જે અનંત છે, જે કોઈ સીમાથી મર્યાદિત નથી, અમર્યાદિત છે, એને બીજા શબ્દમાં કહ્યું તો આનંદમ। અનંતને આનંદ કેમ કહ્યું ભાઈ? તમારા જ અનુભવથી આપણે સિદ્ધ કરીએ, જ્યારે કોઈ ભોગતા અને ભોગ્ય એ બંને વચ્ચેનું અંતર ન રહે ત્યારે આપણે આનંદનો અનુભવ કરતા હોઈએ છીએ, બરોબર છે? ન સમજાણ, ફરી એકવાર સમજી લઈએ। બપોરે કોઈને લાડુ ભાવતા હોય, કોઈને ભજીયા ભાવતા હોય, બરાબર, એ જ્યારે લાડુ કે ભજીયા જેને ભોગવનાર ભોગતા સાથે એક થઈ જાય ત્યારે આનંદ અનુભૂતિ થાય છે કે નહીં? વિચાર કરો, જગતમાં જ્યારે જ્યારે આનંદની અનુભૂતિ થાય છે ત્યારે શું થાય છે? ભોગતા અને ભોગ્ય પદાર્થ બંને એક થઈ જાય છે, એ વ્યક્તિના પોતાનું વ્યક્તિત્વ દેશ કાળ કે કશું જ ભાન ન રહે ત્યારે એ આનંદની પૂર્ણ માત્રાનો અનુભવ થતો હોય છે। એટલે એનો અર્થ શું થયો કે જ્યાં કોઈ પણ પ્રકારના ભેદ રહેતા નથી, એટલે કે જ્યાં કોઈ પ્રકારનો ભેદ નથી એટલે શું છે? એ અનંત છે, અનંતમાં કોઈ ભેદ હોતા નથી, એટલે અનંતનો શું અર્થ થયો? આનંદ। એટલે હવે પરમાત્મા શું થયા? સચિત સત સ્વરૂપ છે, પરમાત્મા ચિત્ત સ્વરૂપ છે, પરમાત્મા એટલે કે બ્રહ્મ આનંદ સ્વરૂપ છે। એટલે બ્રહ્મ શું છે? સત ચિત્ત અને આનંદ। બ્રહ્મ શું છે? પૂર્ણ છે, પૂર્ણ બદ અદહ, એટલે બ્રહ્મ કેવું છે? પૂર્ણ છે, એટલું પૂર્ણ નથી। આ બ્રહ્મનું એક વાત કરી કે બ્રહ્મ સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પણ બ્રહ્મની એક બીજી વ્યાખ્યાની પણ અહીંયા જરૂર પડે સમજવા માટે, પૂર્ણ છે સમજવા માટે એક બીજી વ્યાખ્યાની જરૂર પડે, એ શું છે? તૈત્રી ઉપનિષદ, આ ઉપનિષદમાં આગળ ત્રીજી વલ્લીમાં આવે છે કે ભૃ કરીને બાળક છે, એ પોતાના પિતા પાસે જાય છે, શેના માટે જાય છે? કંઈ વસ્તુની માગણી કરવા માટે ને, લોલીપોપ કેવું, પણ શું જાય છે, શેના માટે જાય છે? જિજ્ઞાસુ બનીને પિતા પાસે જાય છે અને કહે છે પિતાજી અધિ ભગવો બ્રહ્મેતિ, તમે મને બ્રહ્મ શું છે એ સમજાવો। ત્યારે પિતાજી શું કહે છે? યતો વા ઇમાને ભૂતાની જાયંતે એન જાતાની જીવંતિ યત પ્રયંત વિશંતિ તદ્વિજિજ્ઞાસસ્વ, જો સમજો તદ્વિજિજ્ઞાસસ્વ
तद ब्रह्म इति એટલે પિતાશ્રી શું કહે છે જે યત યતો વા ઇમાની ભૂતાની જાયંતે જેમાંથી આ બધા ભૂતો પ્રાણી માત્રનો જન્મ થયો છે જેમાં એની સ્થિતિ છે એટલે કે જેના લીધે એ જીવંત છે અને જેમાં એ લય થાય છે એના વિશે વિચાર તદ વિજિજ્ઞાસસ્વ તેના તું વિશે વિચાર તો તને ખબર પડશે કે બ્રહ્મ જ છે એટલે બ્રહ્મને જાણવા માટે શું કરવું પડે કે શેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે શેમાં જગતની સ્થિતિ છે અને શેમાં જગતનો લય થાય છે એ બ્રહ્મ છે એટલે એનો શું થયો કે બ્રહ્મ છે ઉપાદાન કારણ છે ઉપાદાન કારણ કોને કહેવાય કે જેમાંથી વસ્તુની ઉત્પત્તિ થઈ હોય જેમાં વસ્તુની સ્થિતિ હોય અને જેમાં વસ્તુનું લય થાય એને કહેવાય ઉપાદાન કારણ જેમ કે આ ઘડો આ ઘડાનું ઉપાદાન કારણ શું છે માટી કારણ કે માટીમાંથી આ ઘડાની ઉત્પત્તિ થઈ છે સ્થિતિ ક્યાં છે માટીમાં અને આ તૂટી જાય ત્યારે એનો લય ક્યાં થશે માટીમાં એટલે માટીને ઉપાદાન કારણ કહેવાય બરાબર છે સાથે રહેજો તો બહુ સરળ છે અને જો સાથે ન રહ્યા તો કહ્યું પછી અઘરું લાગશે એને એક વખત અઘરું લાગે એટલે પછી આપણે આગળ જઈ શકીએ નહીં જેમ વિદ્યાર્થીઓને પણ એક વિષય અઘરો લાગ્યો પછી એમાં ધીમે ધીમે વિષયને ગમે જ નહીં કારણ કે આપણા અનુભવથી વિરુદ્ધ છે માટે એટલે સાથે રહેવાની વાત કરીએ છીએ કે સુટી શું કીધું કે બ્રહ્મ એટલે જેમ માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે એ રીતે આ બ્રહ્મ એ જગતનું ઉપાદાન કારણ છે કારણ કે જે બ્રહ્મમાંથી યતો વા ઇમાની ભૂતાની જાયંતે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે જેમાં એની સ્થિતિ છે એટલે કે જેમાંથી એ જીવંત છે અને જેમાં લય થાય છે એ બ્રહ્મ છે એટલે બ્રહ્મ શું છે ઉપાદાન કારણ હવે આપણને ખબર છે કે કોઈ પણ સર્જનમાં બ્રહ્મ આ જગતના સર્જન કરતા છે તો હવે કોઈ પણ સર્જનમાં બે વસ્તુ જરૂર પડે એક છે ઉપાદાન કારણ અને બીજું છે નિમિત્ત જેમ કે ઘડો આ ઘડામાં માટી શું છે ઉપાદાન કારણ પણ નિમિત્ત કારણ કોણ છે કુંભાર કઈ કુંભાર કેવો છે આ ઘડાને જાણનાર કેવો છે ઘડાને જાણનાર આપણને એમ કે આ બધું તમને આપણા ચાકડા જો આજકાલ ઇલેક્ટ્રિક સિટી આપણે વીજળીથી ચાલતું કંઈક લાવી આપીને બધું કહ્યું તમે આ માટી લાવ્યા છે સ્વામીજી તમે આનો ઘોડો બનાવો આપણે બનાવી શકશું નહીં બનાવી શકીએ કારણ કે મને જ્ઞાન નથી એટલે ઘોડા નિમિત્ત કારણમાં શું હોવું જોઈએ જ્ઞાન હોવું જોઈએ બરાબર છે નિમિત્ત કારણ જે કુંભાર છે એમાં જ્ઞાન હોવું જોઈએ બીજું શું હોવું જોઈએ એને શક્તિ હોવી જોઈએ બધું જ્ઞાન હોય આપણી પાસે બધું હોય પણ વસ્તુ જ ન હોય તો શક્તિ હોવી જોઈએ એટલે આ રીતે નિમિત્ત કારણ અલગ અને ઉપાદાન કારણ અલગ હવે જગતના સંદર્ભમાં વિચારીએ તો જગતમાં બ્રહ્મ શું છે ઉપાદાન કારણ અત્યાર સુધી આપણે ચર્ચા કરી એ પ્રમાણે બરાબર તો નિમિત્ત કારણ કોણ હોય કોઈ બીજું જો બીજું બ્રહ્મ અને બીજું કોણ હોય ચેતન આ ઉપાદાન કારણ તો જળ છે બ્રહ્મ જો ઉપાદાન કારણ હોય તો જળ બની ગયા તો નિમિત્ત કારણ કોઈ ચેતન હોવું જોઈએ જો આપણે બીજું ગણીએ બીજું કોઈ વ્યક્તિ છે કે જે નિમિત્ત કારણ છે એટલે કહેતા તો બીજો બ્રહ્મ નિમિત્ત કારણ છે અથવા તો કોઈ ત્રી બ્રહ્મની બદલે કોઈ બીજી વસ્તુ ચાલો એમ માનો એ નિમિત્ત કારણ છે તો થાય શું કે બે વસ્તુ આવી બ્રહ્મ ઉપાદાન કારણ અને બીજું બ્રહ્મ છે નિમિત્ત કારણ તો એકબીજાને મર્યાદિત કરે કે નહીં અહીંયા બેઠેલા બે વ્યક્તિ એકબીજાને મર્યાદિત કરે છે ને ત્યાં બે આવે એટલે એકબીજાને મર્યાદિત કરે જ એટલે આમ જો એક નિમિત્ત કારણ હોય અને એક ઉપાદાન કારણ હોય તો નિમિત્ત કારણ છે સર્વજ્ઞ સર્વશક્તિમાન એ અને ઉપાદાન કારણ છે એ બધામાં વ્યાપ્ત છે જે માટી બધામાં વ્યાપ્ત છે કે નહીં તો ઉપાદાન કારણ સર્વવ્યાપી છે એ નિમિત્ત કારણને મર્યાદિત કરે કારણ કે નિમિત્ત કારણ એ નથી અને નિમિત્ત કારણ સર્વવ્યાપી નથી એ ઉપાદાન કારણને મર્યાદિત કરે
तो पछी पूर्ण केवी रीते होई शके? तो हवे एक ज वस्तु रे, शुं के निमित्त अने उपादान कारण एक होवो जोईए, आने शुं कहेवाय लॉजिक, तर्क, अर्थापत्ति। पण अर्थापत्ति थी ध्यान राखजो कि आपणे ब्रह्मने पूर्ण छे एवुं सिद्ध करता नथी। श्रुति ने अपने तर्क थी सिद्ध करता नहीं, श्रुति बात ने, पर ये जे कहे छे एने समझवा माटे ये कहे छे पूर्ण छे, अने ब्रह्म जो उपादान कारण होय तो निमित्त कारण पण ए ज होय तो ज ए पूर्ण होई शके। ख्याल आवे छे? एटले तर्क द्वारा अपने अर्थापत्ति द्वारा अपने आटलू स्थापित करू कि श्रुति कहे छे कि ब्रह्म एकम अद्वितीयम ब्रह्म, ब्रह्म एक छे अद्वितीय छे, तो एक ज बनी शके कि निमित्त अने उपादान कारण एक ज होवुं जोईए। एटले अर्थ शुं थयो? यतो वा इमानि भूतानि जायन्ति, यतः एटले जेमांथी, जेमांथी एटले जेमांथी में शुं आवशे? जे निमित्त अने उपादान कारणमांथी। ख्याल आवे छे? हवे जे निमित्त अने उपादान कारणमांथी जेनो जन्म थयो छे, जेमां स्थिति छे, जेमां लय छे, એ પૂર્ણ છે। એટલે શું થયું કે જેમાંથી જન્મ થયો છે એટલે આકાશ, શું યત તસ્માદ વાયે તસ્માદ આકાશ સંભૂતઃ આકાશાદ વાયો વાયો અગ્નિઃ। આ લોકો ઉપનિષદનું અધ્યયન કર્યું છે એટલા માટે થોડા મંત્ર વચ્ચે બોલી લે છે, એટલે એવું નહીં માનતા કે બહુ સંસ્કૃત આવે છે। ઘણી વખત લોકો એમ કે બહુ સંસ્કૃત લઈ આવે છે, એવું નથી, પણ બધાને મળવું જોઈએ માટે યાદ કરાવીએ તો બ્રહ્મમાંથી આકાશની, વાયુની, અગ્નિની, જળ, પૃથ્વી, ઔષધિ, અન્ન, પુરુષ, એટલે કે આ બધું જગત, જળ, બધું જગત અને દેવતાઓ પણ આવી ગયા, બરાબર, એને સર્જન કરનાર સગુણ ઈશ્વર પણ આવી ગયું। આ બધું જ કેવું છે? પૂર્ણ છે। પૂર્ણ આ એટલે કે એનું કારણ કેવું છે? પૂર્ણ છે। પૂર્ણથી કશું જ પૂર્ણ નથી। અહીંયા સુધી આપણે જોયું પૂર્ણ અધઃ, હવે પૂર્ણ ઇદમ, એમાં તે ઇદમમાં આપણે ખાસ મહત્વની વસ્તુ ક્યાં આવે છે ખબર છે? ઇદમમાં જગત તો બરોબર છે, પણ ઇદમમાં અહમ પૂર્ણ, હું પૂર્ણ છું એ સ્વીકાર્ય થતું નથી। કારણ કે હમણાં જ વાત કરીને આપણે કે આ જુદો અને હું જુદો, પણ શાસ્ત્ર કહે છે કે આ બંને એક છે, તો એનો અર્થ શું થયો કે આનું નિમિત્ત ઉપાદાન કારણ અને આનું નિમિત્ત ઉપાદાન કારણ કેવું હોવું જોઈએ? એક હોય તો જ થાય ને, હા, એટલા માટે આ બંને એક છે। પણ તમે નિમિત્તનું ઉપાદાન કારણ તર્ક દ્વારા સમજાયું, પણ આપણો કોઈ અનુભવ ખરો કે નિમિત્તનું ઉપાદાન કારણ બંને એક હોય? કારણ કે આપણે તો જોઈએ છીએ કે કોઈ પણ જગતનું સર્જન લો તો નિમિત્ત કારણ જુદું અને ઉપાદાન કારણ જુદું। તો અહીંયા તમે લોજિકથી તો સમજાવી દીધું કે આ હુંનું અને આ બીજા પદાર્થનું બંનેનું નિમિત્ત અને ઉપાદાન કારણ એક હોય તે પૂર્ણ હોય, અને બ્રહ્મ નિમિત્ત અને ઉપાદાન કારણ બંને છે, એ બધું સમજાયું। પણ તમારો કોઈ અનુભવ ખરો ક્યાંય જોયું છે કે નિમિત્ત અને ઉપાદાન કારણ બંને એક જ હોય છે જગતના કોઈ પદાર્થમાં? લાગે છે? અરે બાબા, રોજ તમે એનો અનુભવ કરો છો, રોજ કરો છો। ક્યારે? રાત્રે સૂઈ ગયા અને નિંદ્રામાં બરોબર સ્વપ્ન આવ્યું, હિમાલયમાં ગયા, ટ્રેકિંગ કરતા હતા, અને એવો સરસ મજાનો ઠંડો પવન વાતો હતો, મજા પડી ગઈ, એમાં એવો ઠંડો પવન આવ્યો, ઠૂઠવાઈ ગયા એકદમ પાછું, થોડીક વાર સારું લાગ્યું અને પછી તો ઠૂઠવાઈ ગયા, ઠૂઠવાઈ ગયા એટલે જાગી પડ્યા, ત્યારે આપણે પથારીમાં જતા। અચ્છા, તો એ વખતે શું થયું? આ હિમાલય કોને બનાવ્યું? હિમાલયના ચર્ચમાં ઠંડો પવન વાઈ રહ્યો તો એ કોણ? તો એ હું, હિમાલય હું, અને ઠંડો પવનનો અનુભવ થતો તો એ કોણ? એ હું। એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કોણ હતું? સર્જન કરનાર પણ હું અને સર્જન બંધ હું, ઉપાદાન અને નિમિત્ત કારણ બંને એક। એટલે સ્વપ્નમાં આપણે કરીએ છીએ એવું નથી કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ક્યાંય જોવા મળતું નથી, એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એક હોઈ શકે, બરાબર છે?
હવે આપણે આગળ જઈએ તો આ ઇદમ પૂર્ણ છે, હવે સમજી શકીએ કેવી રીતે સમજી શકીએ? આ જે ઇદમ પૂર્ણને જ લઈશું, અદમ પૂર્ણને કાલે રાખીશું. બસ આટલું ધીમે ધીમે સમજાશે, કાલે આપણે જરાક ઝડપથી જવું પડશે, પણ છતાં આટલું તો જોઈએ. લઈએ તો ઇદમ પૂર્ણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, આનું કે આનું એક જ હોય તો જ એ પૂર્ણ હોઈ શકે. અને એટલા માટે એવું થયું કે જેને આપણે ઇદમ કહીએ છીએ, આ જગત છે એ બ્રહ્મનો નામરૂપ, બ્રહ્મનો નામરૂપ શું છે? જગતમાં જે કંઈ દેખાય છે એ નામરૂપ એ બ્રહ્મનો વિલાસ માત્ર છે, એવું કહી શકાય. બહુ સમજવાની સમજ છે કે જ્યારે શ્રુતિ એમ કહે છે ઇદમ પૂર્ણ, એટલે નામરૂપની દ્રષ્ટિએ ક્યારે પૂર્ણતા હોય જ નહીં. કઈ દ્રષ્ટિએ જોવાનું છે? બ્રહ્મની દ્રષ્ટિએ. એટલે નામરૂપની દ્રષ્ટિએ જગત ક્યારે પૂર્ણ છે જ નહીં. નામરૂપમાં તો હંમેશા દેશ કાળની મર્યાદા આવવાની છે, પરિચ્છન્નતા આવવાની છે, એમાં ઉણપ રહેવાની જ. એ દ્રષ્ટિએ ક્યારે ઇદમ પૂર્ણ બની શકે નહીં. પણ જેમ ઘરેણું છે, જેમ કે કંઠી બુટ્ટી, તો સોના સોનું કેવી રીતે અભિવ્યક્ત થાય છે? કંઠી રૂપે બુટ્ટી રૂપે એમ બ્રહ્મ છે એ પ્રત્યેક નામ રૂપે અભિવ્યક્ત થાય છે. આ નામરૂપ શું છે? બ્રહ્મને અભિવ્યક્ત કરવાનું નિમિત્ત બને છે, એવું કહી શકાય. બરાબર. હવે જરાક વધારે વિચારો કે કોઈ પણ પદાર્થને બ્રહ્મને અભિવ્યક્ત કરે છે એમ તમે કેવી રીતે કીધું? પહેલાં તો તમે સ્ટેટમેન્ટ કરી દીધું, પણ બ્રહ્મને જ અભિવ્યક્ત કરે છે એ કેવી રીતે? તો ચાલો જોઈએ કે ઘડો લાગ્યું, આ ઘડો છે, એટલે છે એને કહે છે સત, એટલે ઘડો સતને અભિવ્યક્ત કરે છે. મને આનું જ્ઞાન છે કે આ ઘડો છે. જ્ઞાનને સંસ્કૃતમાં ચિત્ત શબ્દ કહેવાય, એટલે ઘડો ચિત્તને પણ અભિવ્યક્ત કરે છે. જગતના કોઈ પણ પદાર્થ જોઈએ તો સતને અભિવ્યક્ત કરે છે, કારણ કે કોઈ પણ પદાર્થ છે એનું જ્ઞાન છે. જગતના કોઈ પણ પદાર્થ લો એ છે એટલે સતને અભિવ્યક્ત કરે છે, એનું જ્ઞાન છે માટે ચિત્તને અભિવ્યક્ત કરે છે, અને પ્રિય છે એ ઉપયોગી છે. તમે જુઓ કે જો કોઈ પણ વસ્તુ ઉપયોગી ન હોય તો એ વસ્તુ ટકી શકે નહીં. આ જગતનો નિયમ છે, કોઈ પણ વસ્તુ ઉપયોગી ન લાગે એનું વસ્તુ એનું રહે જ નહીં. તો આપણે પોતાની જ વાત કરો ને કે જ્યારે ઉપયોગીતા ન લાગે, ઉપયોગ એટલે પ્રિય, જ્યારે પ્રિયતા કે ઉપયોગીતા ન લાગે એટલે એનું અસ્તિત્વ રહે નહીં. એટલે ઉપયોગી છે કે પ્રિય છે જગતના કોઈ પણ પદાર્થો, મનુષ્યને હોઈ શકે, પશુ પક્ષીને હોઈ શકે, કોઈને પણ એ ઉપયોગી છે. ઉપયોગી છે માટે પ્રિય છે, અને પ્રિય છે માટે આનંદ છે, કહી શકાય. એટલે એ શું કરે છે? જગતના પદાર્થો કોની અભિવ્યક્તિ કરે છે? આનંદને. એટલે જગતના પદાર્થો કોની અભિવ્યક્તિ છે? સચિત અને આનંદ, અને સચિત આનંદ એટલે આ નામરૂપ કોની અભિવ્યક્ત કરે છે? બ્રહ્મને. બરાબર ને? એટલે બ્રહ્મ શું કોણ છે એમાં તો આપણે સ્વીકારીએ જ છે ને. એટલે નામરૂપની દ્રષ્ટિએ પણ બ્રહ્મ દ્રષ્ટિએ ઇદમ પૂર્ણ છે, અને આ નામરૂપ શું કરે છે? ના, બ્રહ્મને અભિવ્યક્ત કરે છે, એને વ્યક્ત કરે છે. એટલે હવે આપણે કહી શકીએ કે ઇદમ પૂર્ણ. બરાબર, એટલે શું સમજાયું? હવે અદહ એટલે તે પૂર્ણ છે એ કાલ રાખીએ, નહીં તો પછી ગડબડ થશે. કે ચાલુ રાખવું છે? ઓકે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय
दक्षिणामूर्तये नमः ॐ शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।